उपयोग करवानुं तो के मित्रों हूँ हमेशा कहू छू के जारे पण कोई पण तमने फंक्शन नाम आपे तो पहले फंक्शन नो नाम ने समझो दाखला तरीके कनेक्टिंग कनेक्टिंग એટલે જોડવું અને ઇન્ફોર્મેશન એટલે કે માહિતી જ્યારે માહિતીને જોડવાનું કાર્ય હશે ત્યારે તો કે ફંક્શનનો ઉપયોગ થશે તો આ એક કોઈ સ્પેશિયલ ફંક્શન નથી જેમાં આપણે પર્પસ જોયું રીઝન જોયું રિઝલ્ટ જોયું કન્ડિશન જોયું પાસ્ટ હેબિટ જોઈ એવું નથી આ તો આ શું છે આ બધા જ ફંક્શન જે અત્યાર સુધી તમે અભ્યાસ કરી ગયા એ બધાને હવે એક સાથે જોડવાના છે આમાં નક્કી નહીં હોય કે તમને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન નામે જે વાક્ય આપવામાં આવશે એમાં પહેલું વાક્ય કદાચ આઈધર થી પણ ચાલુ થતું હોય તો બીજું વાક્ય જે છે નોટ ઓન્લી થી પણ ચાલુ થાય ત્રીજું વાક્ય જે છે એ એઝ સૂન એઝ થી પણ ચાલુ થતું હોય એટલે કે આ ફંક્શનમાં આપણે બધા જ જે અત્યાર સુધી ફંક્શન્સનો અભ્યાસ કરી ગયા એ જો મગજમાં એકદમ સ્પષ્ટ હોય ને તો જ આ ફંક્શન્સ જે છે ને એના માર્ક આપણે લાવી શકીએ તો જ પરીક્ષામાં આના વડે પૂછાયેલો પ્રશ્ન હોય એમાં તમે સચોટ જવાબ લખી શકો છો તો કે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન એટલે શું તો કે શબ્દો શબ્દ સમૂહ કે વાક્યોને જોડવા માટે આપણે ગુજરાતીમાં સંયોજકોનો ઉપયોગ કરતા હોઈએ છીએ દાખલા તરીકે તો કે હું મારી વાત કરતો હોય મારે મારી વાતને પૂરી કરવી છે અથવા એક કરતા મેં વધારે વાત કરી છે તે બેને જોડવા માટે હું સંયોજકોનો ઉપયોગ કરીશ સંયોજક એટલે કન્જક્શન બીજું છે કે એ જ પ્રમાણે ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ આવી રીતે વાક્યોને જોડી શકાય છે વાક્યોને જોડવાના છે અને એ જે વાક્ય તમે જોડશો એને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન કહેવાશે અહીંયા તમે લેંગ્વેજ આઇટમ્સ આપેલી છે આઇટમ્સ એટલે કે જે લેંગ્વેજ એલિમેન્ટ્સ કહીએ છીએ તે એમાં ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સ સબઓર્ડિનેટિંગ કન્જક્શન્સ અને કોરિલેટિવ કન્જક્શન્સ આ ત્રણે ત્રણની જે પેટા કેટેગરી છે એ તમે જોવો છો તો અત્યારે કે તમે જે પણ કંઈ ભણી ગયા બધું આમાં મિક્સ થઈને આવતું રહ્યું એટલે કે આપણે ઊંધિયું શાક બનાવીએ મકર સંક્રાંતિએ જેમાં રીંગણા પણ હોય વટાણા પણ હોય વાલોડી હોય ઇટ મીન્સ કે જેટલું પણ શાક અવેલેબલ છે બધું તો ઊંધિયામાં ખમાઈ જાય સેમ ઈ જ રીતે આ ચોખ્ખું જે છે એ તો કે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન અત્યાર સુધી તમે જેટલા પણ અભ્યાસ કરી ગયા છો એ બધા જ જો મગજમાં હશે એ બધાનો જો તલસ્પર્શી અભ્યાસ કર્યો હશે તો અને તો જ આ ફંક્શનમાં તો કે આપણે આગળ વધી શકીએ એમાં સૌ પ્રથમ જોઈએ કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સ કોઓર્ડિનેટિંગ એટલે શું તો કે સંકલન કરે એવા તો કે સંયોજકો સંકલન એટલે કે જે વધારે વધારે એક બે જે શબ્દ હોય એને જોડતા હોય અથવા તો કે બે વાક્ય હોય એને જોડતા હોય શબ્દ સમૂહ બે હોય એને જોડતા હોય એ બધા જ તો કે કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સ માં આવશે એમાં સૌપ્રથમ છે એન્ડ એન્ડ નો ઉપયોગ ક્યારે થાય તો કે જ્યારે બે વાક્યમાં સમાનતા હોય અથવા તો કે એક વાક્ય કન્ટિન્યુ થતું હોય ને એના પછી પ્રોસેસ હોય ત્યારે તો આપણે એનો ઉપયોગ કરીએ દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ રામ અને શ્યામ બંને પાકા મિત્રો છે તો ને રામ અને શ્યામ બંને પાકા મિત્રો છે બંનેની મિત્રતા પાકી છે એ બે વચ્ચે સમાનતા છે એ બંને મિત્રો છે એની સમાનતા છે એટલે આપણે માટે એનો ઉપયોગ કરીએ છીએ પછી તો કે પ્રોસેસની વાત કરીએ તો કે હું શાળાએ ગયો પછી પ્રિન્સિપાલને મળ્યો તો આમાં પ્રોસેસ થાય છે પહેલા મારે શાળાએ જવાનું છે પછી પ્રિન્સિપાલને મળવાનું છે એ ઇંગ્લિશ એમ થશે I went to school and met the principal. I went to school and met the principal. તો ત્યાં પ્રોસેસ થાય છે એટલા માટે તો કે એન નો ઉપયોગ થશે પછી છે as well as નું ગુજરાતી થશે ની સાથે સાથે આપણે both and નામનો અભ્યાસ કરી ગયા હતા મિત્રો ફંક્શન જો તમે કદાચ યાદ હોય તો એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઈસ માં એમાં both and ની જગ્યાએ તમે as well as નો ઉપયોગ પણ કરી શકો છો કઈ રીતે તો કે આપણે એમ કહેવું કે ભાઈ અમે ટીવી ની સાથે સાથે કમ્પ્યુટર પણ ખરીદ્યું તો આપણે એમ કહી શકાય we purchased tv as well as computer તો as well as જે છે both and ની સાથે પણ વપરાય છે અથવા both and ની જગ્યાએ તમે as well as નો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી આવે or અને otherwise તો આપણે છેલ્લે જે ફંક્શન્સ નો અભ્યાસ કર્યો કયો કર્યો એક્સપ્રેસિંગ કન્ડિશન એમાં આપણે ઓર અને અધરવાઇઝ નો ઉપયોગ કરેલો હતો તો જ્યાં ઓર જે છે ને ઓર ને અધરવાઇઝ એના તો એક જ કાર્ય છે શું તો કે વિકલ્પ દેવો જ્યારે વિકલ્પ દેવાનો હોય ત્યારે ઓર નો ઉપયોગ થાય કે વોટ વુડ યુ લાઈક ટુ હેવ ટી ઓર કોફી તમે શું પસંદ કરશો ચા
કે કોફી તો તમારે બેમાંથી એકની પસંદગી કરવાની છે જે મે વિકલ્પ તમને આપ્યો છે તમે શું પસંદ કરશો 10માં પછી સાયન્સ કે કોમર્સ તમે બે એકારે નહીં કરો કારણ હું સવારે સાયન્સ ની સ્કૂલ માં જઈશ ને બપોર પછી કોમર્સ માં પણ એમ આલે એમ નો આલે એમાં તમને વિકલ્પ દેવાનો છે બેમાંથી એક જ પસંદ કરવાનું હોય તમારે સપોઝ કે કેવું ભાઈથી મારે જૂનાગઢ જવું છે તો તમે શેમાં જશો ટ્રેનમાં બસમાં તમે કહો ના ના એમ થોડું હાલે હું આજે વીરપુર લગી ટ્રેનમાં જાઉં પછી ત્યાંથી બસમાં જાઉં એક પગ ટ્રેનમાં રાખું એક પગ બસમાં રાખું આપણે હજી દેવગણ છે એક બે ઘોડા પર સવારી કરીએ એવું પોસિબલ થતું નથી એટલે ઓર છે એટલે બે માંથી કોઈ પણ એકનો વિકલ્પ જે છે ઓપ્શન પસંદ કરવાનો રહેશે અધરવાઇઝ જે છે એ પણ ઓપ્શન દેવા માટે થાય અને અધરવાઇઝ જે છે એ બીજું તો કે શરત બતાવવા માટે પણ થાય અધરવાઇઝ ગુજરાતી થશે નહીંતર કે ભાઈ શાંતિથી ક્લાસમાં બેસો ને ક્લાસની બહાર જાજો નહીંતર તો તમારી પાસે બે ઓપ્શન છે કાં તો ક્લાસમાં શાંતિથી બેસું નકર તો કે બહાર જવું તો અહીંયા આપણે અધરવાઇઝ નો ઉપયોગ કરી શકીએ છીએ સ્ટીલ નો ઉપયોગ આપણે ક્યાં કરી ગયા ઓલી સ્ટેનલેસ સ્ટીલ ની જે ઓલી તપેલી આવે એ તો કે ના એ નહીં તો આ સ્ટીલ એટલે શું તો આ સ્ટીલ એટલે છતાં પણ થશે વાક્યમાં જ્યારે બે વાક્યમાં વિરોધાભાસ દર્શાવવાનું હશે ત્યારે આ સ્ટીલ નો ઉપયોગ થાય આપણે તો કે બટ યોટ ને સ્ટીલ આ ત્રણ ફંક્શન શોઈંગ કોન્ટ્રાસ્ટમાં જોઈ ગયા હતા ત્યાર પછી બટ સેમ આના જેવું સ્ટીલ હી બટ અને યોટ ત્રણ એક જ લાઈનમાં આપેલા છે શોઈંગ કોન્ટ્રાસ્ટના દાખલા તરીકે તે ઝડપથી દોડ્યો છતાં પણ તે બસ ચૂકી ગયો હી રેન ફાસ્ટ સ્ટીલ હી મિસ્ડ ધ બસ તો ને સ્ટીલ બટ કે યોટ ત્રણમાંથી કોઈ પણનો પણ ઉપયોગ કરી શકો છો પણ ક્યારે બે વાક્ય વચ્ચે વિરોધાભાસ દર્શાવવાનો હોય તો સો અને ધેરફોર ઈ તો કે સોઈંગ રિઝલ્ટમાં આવશે સો અને ધેરફોર જે છે એ બેનું ગુજરાતી થશે એક જ તેથી એટલે કે રિઝલ્ટ બતાવવા માટે કે ભાઈ હું સવારે મોડો ઉઠ્યો તો તેથી બસ ચૂકી ગયો અથવા આ ચા ખૂબ જ ગરમ છે તેથી એને કોઈ પી શકે એમ છે નહીં આ વૃક્ષ ખૂબ જ ઊંચું છે એટલા માટે અથવા તેથી એની પર કોઈ ચડી શકે એમ છે નહીં તો ત્યાં સો અને ધેરફોર નો ઉપયોગ થાય કે ભાઈ મેરી કોમે ખૂબ જ સખત મહેનત કરી તેથી તેણીએ ગોલ્ડ મેડલ જીત્યો તો આ છે સોઈંગ રિઝલ્ટના તો આ જે વાક્યો છે કોઓર્ડિનેટિંગ કન્જંક્શન્સ ફંક્શન્સમાં એ તો કે સંકલન બતાવશે એ એક અથવા તો કે બે જે શબ્દ હશે શબ્દ સમૂહ હશે અથવા તો કે વાક્ય હશે એને જોડવા માટે જ તો કે ઉપયોગ થશે બહુ સરળ રીતે તમે વાક્ય જોડી શકો છો ફક્ત તમારે એ જ નોટિસ કરવાનું છે કે બે વાક્યો વચ્ચે સામ્યતા છે સમાનતા છે કે પ્રોસેસ છે કોઈ એક વસ્તુની સાથે તમે બીજી વસ્તુ પણ કરો છો બીજી ક્રિયા કરો છો એઝ વેલ એઝ તમારે કોઈ બેમાં ઓપ્શન દેવાનો છે શરત બતાવવાની છે તો આ કોઈ બે વાક્ય વચ્ચે વિરોધ દર્શાવવાનો છે તો આ ત્રણ કોઈ બે વાક્ય વચ્ચે રિઝલ્ટ કારણ અને પરિણામ દર્શાવવાનું છે તો સો અને ધેરફોર આ થયું પેલું હવે જોઈએ બીજું સબઓર્ડિનેટિંગ કન્જંક્શન્સ સબઓર્ડિનેટિંગ કન્જંક્શન્સ એટલે શું તો કે પેટા ગોઠવણ સંયોજકો પેટા ગોઠવણ સંયોજકો એટલે તો કે બોલવામાં થોડું ચિત્ર વિચિત્ર જેવું છે પણ ફંક્શન્સ ક્લિયર કરીએ તો ખબર પડે એમાં સૌપ્રથમ આપી દીધું તમને ઇફ અને અનલેસ તો ઇફ અને અનલેસ ક્યાં વપરાય તો કે શરત બતાવવા માટે એમાં ઇફ નો ગુજરાતી થાય જો તો અને અનલેસ નું થશે જો નહીં તો નહીં એટલે કે જો વાક્યમાં શરત બતાવવાની હોય ઇંગ્લિશમાં ક્યાંય પણ આપણે શરતી વિધાન બતાવવાનું હશે તો આપણે ઇફ ને અનલેસ નો ઉપયોગ કરી શકીએ આપણે એ પણ અભ્યાસ કરી ગયા કે ઇફ ને અનલેસ ને પાસ્ટમાં પણ ઉપયોગ કરી શકાય અને પ્રેઝન્ટમાં પણ ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી ધો તો ધો નો ઉપયોગ ક્યાં તો કે તમે કહેશો કે ધો નો ઉપયોગ તો શોઈંગ કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે થાય છે વાક્યની વચ્ચે પણ થઈ શકે ને વાક્યની શરૂઆતમાં પણ થઈ શકે છે તો ધો જ્યારે બે વાક્ય વચ્ચે વિરોધાભાસ દર્શાવવાનો હશે ત્યારે વાઇલ અને વેન તો કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે કે જ્યારે સમય બતાવવાનો હશે ત્યારે તો આપણે વાઇલ અને વેન નો ઉપયોગ કરીશું હુ હુઝ ને હુમ ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ વિશે ખાસ વાત કરવાની હશે ત્યારે આપણે હુ હુઝ અને હુમ નો ઉપયોગ કરીશું એમાં હુ તો કે કર્તા સ્થાન માટે હુઝ જે છે એ સંબંધક વિભક્તિના નામના સ્થાને અને હુમ જે છે કર્મ વિભક્તિના નામના સ્થાને ઉપયોગ થાય છે જો ખ્યાલ ન પડે તો ડિસ્ક્રાઇબિંગ પર્સન નો વિડિયો ફરી એક વખત જોઈ લેવો અહીંયા પછી આપેલ છે વિચ તો વિચ નો ઉપયોગ ક્યાં છે તમે કહો સર એવું તમે ભણાવ્યું નથી પણ એનો ઉપયોગ છે ડિસ્ક્રાઇબિંગ થિંગ માં જે બહુ રેર પૂછાય છે વિચ જે છે એ તો કે કોઈ નિર્જીવ વસ્તુ હોય એ દર્શાવવા માટે ઉપયોગ થાય છે દાખલા તરીકે યુ ગેવન મી કી વિચ આઈ પુટ ઓન ધ ટેબલ તમે મને જે ચાવી આપી એ મે ટેબલ પર મૂકી તો ને બે વાક્યને જોડવા માટે મે વિચ નો ઉપયોગ કરેલો છે ધેટ ઇઝ ધ બુક વિચ આઈ હેવ પરચેસ્ડ ફ્રોમ ધ બુક સ્ટોલ એ બુક છે કે જે મે બુક સ્ટોલ માંથી ખરીદી હતી તો જ્યારે નિર્જીવ વસ્તુને તો કે નિરૂપણ કરવાનું થશે
નિર્જીવ વસ્તુનું જ્યારે વિવરણ કરવાનું થશે ત્યારે તો કે વિચ નો ઉપયોગ થશે ધેટ તો રિપોર્ટિંગમાં આપણે ધેટ જોઈ ગયા કે હકાર વાક્ય હોય તો ટોલ્ડ ધેટ કે ભાઈ રવિ ટોલ્ડ મીના ધેટ શી વોઝ એબસન્ટ યસ્ટરડે રવિએ મીનાને કીધું કે તેણી ગઈકાલે ગેરહાજર હતી તો ને ધેટ જે છે એ બે વાક્યને જોડવા માટે ઉપયોગ થાય છે ત્યાર પછી બીજું છે હાઉ હાઉ એટલે કે કેવી રીતે જ્યારે તમારે કોઈ પ્રોસેસ જાણવાની હોય ત્યારે તો કે હાઉ નો ઉપયોગ થાય આ હાઉ છે આ વેર છે હુ હુઝ હુમ છે વિચ છે આ બધું જ આપણે 10માં અભ્યાસ કરી ગયા હાઉ નો ઉપયોગ કઈ રીતે તો કે દાખલા તરીકે કે મારે કઈ પ્રોસેસ જાણવી છે કોઈ જે છે વસ્તુ બનતી હોય એની રેસીપી જાણવાની છે તો હું હાઉ નો ઉપયોગ કરીશ વુડ યુ પ્લીઝ ટેલ મી હાઉ ડીડ યુ કુક ધીસ ડીશ શું તમે મને કહી શકશો કે આ ડીશ તમે કઈ રીતે બનાવી અથવા આઈ ટુ ડોન્ટ નો હાઉ હી હેઝ પાસ્ડ ધીસ યર મને ખુદને ખબર નથી એ કઈ રીતે આ વર્ષે પાસ થયો તો ત્યાં તો કે આપણે હાઉ નો ઉપયોગ કરી શકીએ છીએ વેર તો કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ નો પણ આપણે વિડિયો તો અપલોડ કરેલો છે નો ખબર પડે તો એક વખત વિડિયો જોઈ લેવો છતાં પણ અહીં જોઈ લે વેર નો ઉપયોગ ક્યાં થશે તો કે ભાઈ જ્યારે પણ કોઈ પણ જગ્યા કોઈ સ્થળ વિશે જ્યારે વાત કરવાની થતી હશે ત્યારે તો આપણે વેર નો ઉપયોગ કરી શકીએ દાખલા તરીકે This is the garden where we used to play. આ એ બગીચો છે કે જ્યાં અમે રમતા હતા તો ત્યાં વેરનો આપણે ઉપયોગ કરી શકીશું ત્યાર પછી ત્રીજું છે કયું કોરિલેટિવ કન્જંક્શન્સ કોરિલેટિવ એટલે તો કે સહસંબંધ જેવું આવે કોરિલેશન આપણે શોધીએ ને તો કે સહસંબંધ માટે જે વપરાય એ એટલે કે બે વાક્યો એકબીજા પર ડિપેન્ડન્ટ હોય ને ત્યારે તો કે કોરિલેટિવ કન્જંક્શન્સ વપરાશે દાખલા તરીકે બોથ એન્ડ એટલે તો કે ભાઈ અમે ટીવી ખરીદ્યું અને કોમ્પ્યુટર પણ ખરીદ્યું તો ટીવી અને કોમ્પ્યુટર ખરીદ્યું તો બેની ક્રિયા એક જ થાય છે ખરીદવાની તો બે જે છે એકબીજા પર ડિપેન્ડન્ટ છે રામ અને શ્યામ બંને પાકા મિત્રો છે તો રામ અને શ્યામ એ બે એકબીજા કરતા ડિફરન્ટ છે બે બીજા પર ડિપેન્ડન્ટ છે વાક્યો ત્યારે આપણે બોથ અને એન્ડ નો ઉપયોગ કરી શકીશું નોટ ઓન્લી બટ ઓલસો ફક્ત આ નહીં પરંતુ તે પણ એના માટે તો આપણે નોટ ઓન્લી બટ ઓલસો ઉપયોગ કરીશું આઈધર ઓર અને નાઈધર નોર આઈધર ઓર તો હકારાત્મક પસંદગી કરવાની હશે તો આઈધર ઓર અને નકારાત્મક પસંદગી કરવાની હશે તો નાઈધર નોર દાખલા તરીકે મારે તમને હકારમાં કેવું હોય તમે એમ કહો કે હું જૂનાગઢ કાં તો ટ્રેનમાં જઈશ અથવા તો કે બસમાં જઈશ તો ને આઈધર ઓર નો ઉપયોગ થાય હું જૂનાગઢ ચાલીને કે ટ્રેનમાં નહીં જાઉં તો નાઈધર નોર નો ઉપયોગ થાય તો સ્વાભાવિક છે તમે બસમાં જશો હું ચા કે કોફી બેમાંથી એક પણ વસ્તુ પસંદ કરીશ નહીં તો નાઈધર નોર નો ઉપયોગ થશે બે માંથી એક પણ નહીં ત્યારે નાઈધર નોર અને છેલ્લે છે સો ધેટ અને સો ધેટ માં અહીંયા બે વચ્ચે જગ્યા આપેલી છે જો સો અને ધેટ ની વચ્ચે તો સો અને ધેટ ની વચ્ચે જ્યારે જગ્યા આપેલી હોય તેને એડજેક્ટિવ મુકાય છે અને એ તો શોઈંગ રિઝલ્ટ માટે કામમાં આવે છે તો આ હતું મિત્રો કનેક્ટિંગ ઇન્ફોર્મેશન અને ખાસ જે લેંગ્વેજ આઇટમ્સ છે એની પર ખાસ ફોકસ કરવાની જરૂર છે આમાંનો એક એક શબ્દ જે છે એક એક ફંક્શન દર્શાવે છે કેમ કે આ બે છે ઈ તો કે શોઈંગ સિમિલારિટી બતાવે આ ગિવિંગ ઓપ્શન્સ ઓર પ્રેઝન્ટિંગ કન્ડિશન્સ શોઈંગ કોન્ટ્રાસ્ટ શોઈંગ રિઝલ્ટ શોઈંગ કન્ડિશન્સ કોન્ટ્રાસ્ટ વાઇલ એન્ડ વેન ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ડિસ્ક્રાઇબિંગ પર્સન ડિસ્ક્રાઇબિંગ થિંગ આ ધેટ તો કે રિપોર્ટિંગ માં આવશે હાઉ તો કે શોઈંગ પ્રોસેસ વેર ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અહીંયા બોથ એન્ડ અને નોટ ઓન્લી બટ ઓલસો શોઈંગ કોરિલેશન પછી આઈધર ઓર નાઈધર નોર તો કે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ અને આ જે સો ધેટ છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ ટોટલ જે આપણે કહી શકો 18 ફંક્શન્સ નો અભ્યાસ કરી ગયા છીએ એ 18 18 ફંક્શન્સ આ એક ફંક્શન્સ ની નીચે કામ કરે છે એટલે પરીક્ષામાં જ્યારે પણ તમને તો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં વાક્ય આપેલું હોય ને એમાં જો કનેક્ટિંગ ઇન્ફોર્મેશન નામનું તમને કૌંસમાં આપેલું હોય તમારે પહેલા જોવું પડશે પહેલા વાક્યમાં આ ત્રણમાંથી કયા લેંગ્વેજ એલિમેન્ટનો ઉપયોગ થયેલો છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે તો કે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન વિશે માહિતી લીધી સાથે એના લેંગ્વેજ આઇટમ્સની ચર્ચા કરી હવે પછીનો જે નેક્સ્ટ વિડીયો આવશે એમાં તો કે આપણે આના એક્ઝામ્પલ્સ જોઈશું કઈ રીતે એક્ઝામ્પલ્સ બનાવવા એ વિશે વિગતે ચર્ચા કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત એન્ડ વંદે માતરમ